નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. ગોલી ખાયેંગે આઝાદ રહેંગે. ભારતભરમાં 15 ઓગસ્ટ 2021 થી ગુજરાત અને ભારતના 11 રાજ્યોમાં બાળકો સાથે નાનપણથી સમાનતા. સ્વતંત્ર અને બંધુતા કેળવાય તે હેતુથી તથા ભેદભાવ અને આપડછેટ દૂર થાય તે માટે બાળકોને દેશમાં બનેલા ઇતિહાસ અને સમાજ પરિવર્તન માટે સમાજના મહાનુભવો દ્વારા કરેલ કામગીરી અને તેમના જીવન ચરિત્ર વિશે માહિતી મળે અને ભણતર સાથે સામાજિક શિક્ષણ મળવે તે હેતુથી 1 વર્ષ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધી પાટણ જિલ્લાના 9 તાલુકાના 200 ગામોમાં 9,213 બાળકો સહિત ગુજરાતના 2,000 ગામોમાં 61,000 બાળકો સાથે અભિયાન શરૂ કરેલ છે. જેમાં કથિક ન સુધીના પ્લે કાર્ડનું વાંચન ભીમાશાલાના માધ્યમથી દર અઠવાડિયે દરેક ગામના ભીમ સૈનિક દ્વારા કરવામાં આવે છે. આ અભિયાન નવસર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિનભાઈના નેજા હેઠળ થઈ રહ્યો છે. નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ એમ પરમાર, જેઓ સમાજ માટે સતત કાર્યશીલ રહી સમાજમાં જાગૃતતા કેળવી રહ્યા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. હરમેશ સત્યની સાથે. નવસર્જન સંસ્થા દ્વારા 15 ઓગસ્ટ 2021 થી 15 ઓગસ્ટ 2022 સુધી ગોલી ખાયેંગે આઝાદ રહેંગે કાર્યક્રમ બાળકો સાથે કરવામાં આવશે. જે ગુજરાતના 61,000 બાળકો આ કાર્યક્રમની અંદર જોડાશે. આ કાર્યક્રમનો ખાસ હેતુ જે મહાનુભાવોએ પછાત અને ગરીબ સમાજ માટે કામ કર્યું છે એના વિશેની માહિતી મળી, બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય અને શિક્ષણના માધ્યમથી જે પણ ઇતિહાસ છે આ દેશનો એના વિશેની જાણકારી મેળવે. નવસર્જન સંસ્થા દ્વારા આવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમ કે 2 મહિના પહેલાં દરેક ગામની અંદર કોરોનાની તપાસણી માટેની કીટો આપી હતી. 1 મહિના પહેલાં બનાસકાંઠામાં કુપોષિત બાળકો માટે એમનું સક્ષમ બાળક બને એ માટે જમવા માટેની કીટો આપી હતી. આમ અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે એ ચાલી રહ્યા છે અને એ અનુસંધાને આજે સિદ્ધપુર તાલુકાના પચકવાડા ગામે મોટી સંખ્યામાં બાળકો, બહેનો અને વડીલો તથા યુવાનો હાજર રહ્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. નરેન્દ્રભાઈ પરમાર, નવસર્જન ટ્રસ્ટ, પાટણ.